હાથ ઉછી નાળા લેવર દેવડ હોય તો હિસાબી રજૂ કરવાટકારી છે સાથે રૂપિયા પાંચ લાખ વીસ હજાર વળતર પેટે આરોપીએ ફરિયાદીને ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો હતો કૃણાલ ફરસરામ આરોપી જયેશભાઈ ઈશ્વરભાઈ મર્ચન્ટને ગાય તારીખ સાત છ બે ના રોજ રૂપિયા સાત હાથ ઉછી આપ્યા હતા જેની સામે આરોપીએ રૂપિયા બે ચેકો આપ્યા હતા જે ચેકો થતા ફરિયાદીએ કોર્ટમાં ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રેટમેન્ટ એક્ટ મુજબ કેસ કર્યો હતો જે કેસમાં ફરિયાદી તરફથી એડવોકેટ અશ્વિન જે જોગડિયાએ દલીલ કરી હતી કે ચેકમાં આરોપીની સહી છે અને ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રેટમેન્ટ એક્ટની કલમ વીસ મુજબ ચેકમાં માત્ર સહી કરીને ચૂકવણી અર્થે આપેલ હોવું પૂરતું છે જ્યારે બચાવ પક્ષે એવી રજૂઆત કરી હતી કે ફરિયાદી આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા તેનો કોઈ પુરાવો કોર્ટમાં રજૂ કર્યો નથી અને હિસાબી ચોપડા કે ઇન્કમ ટેક્સ પેપર્સ પણ રજૂ કર્યા નથી જેની સામે ફરિયાદી તરફે એડવોકેટ ઝુગડિયાએ વડી અદાલતનો કેસ ટાંકીને દલીલ કરી હતી કે આ ધંધાકીય વ્યવહાર નહીં પરંતુ અંગત નાણાકીય વ્યવહાર છે અને અંગત વ્યવહારમાં ઇન્કમ ટેક્સ પેપર્સ કે હિસાબી ચોપડા રજૂ કરવા જરૂરી નથી બંને પક્ષકારોને સાંભળવા બાદ કોર્ટે ટાંક્યું હતું કે ફરિયાદીએ રજૂ કરેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લેતા આરોપીનો સહી કરેલો ચેક કોઈ હોય તે ચેક આરોપીએ ફરિયાદીની કાર્યસનિક લેણી રકમ અશંત કે પૂરેપૂરી ચુકવણી માટે આપેલ હોવાનું અનુમાન કરવાનું હશે અને તે અનુમાન ખંડનીય છે જેથી સદર ચેકો નાણાની ચૂકવણી માટે આરોપીએ આપેલ હોવાનું અનુમાન થાય અને આરોપીએ સદર ચેકો કાયદેસરની લેણી રકમની ચુકવણી માટે ફરિયાદીને આપેલ નથી તેવું ખંડન કરતો પુરાવો પ્રિપોન્ડર્સ ઓફ પ્રોબેબિલિટીના સિદ્ધાંત મુજબ રજૂ કરવાનો રહેશે હાલા કેસમાં રેકોર્ડ પરના ચેકો આરોપીને ફરિયાદીને લેણી રકમની ચૂકવણી માટે આપેલ ન હોય તેવું ખંડન કરતો કોઈ પુરાવો રજૂ કરેલ નથી જેથી આરોપીને તકસીરવાર ઠેરવી કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા પાંચ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો અને જો રકમ ન ભરે તો વધુ નેવ દિવસની સાદી કેદની સજાનો પણ કોર્ટે હુકમ કર્યો હતો નમસ્તે મારું નામ છે અશ્વિન જોગડીયા હું સુરત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું હમણાં એક મહત્વનો કેસ આવ્યો હતો અમારી પાસે જેમાં ફરિયાદીએ આરોપીને સાત લાખ સાઠ હજાર જેટલી રકમ હાથુછીની આપી હતી તેની સામે આરોપીએ ચેકો આપેલા જે ચેકો બેંકમાં ભરતા રિટર્ન થયા અને બાદમાં એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી આ કેસ ચાલી ગયા બાદ બચાવ પક્ષે એવી દલીલ લીધી હતી કે આ કેસની અંદર ફરિયાદીએ કોઈ હિસાબી ચોપડા રજૂ કરેલા નથી કે આ જે સાત લાખ સાઈઠ હજાર જેટલી મોટી રકમ છે જે ક્યાંથી લાવ્યા તેનો કોઈ ખુલાસો કરેલો નથી અને એ બાબતનો કોઈ પુરાવો રેકોર્ડ પણ નથી કે ટેક્સ પેપરો પણ રજૂ કરેલા નથી તેની સામે અમે એવી રજૂઆત કરી હતી કે આ અંગત નાણાકીય વ્યવહાર છે જેમાં હિસાબી ચોપડા કે ઇન્કમ ટેક્સ પેપર રજૂ કરવા જરૂરી નથી ઉપરાંત અમે એવી પણ રજૂઆત કરી હતી કે ધી નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ વીસ મુજબ જો આરોપીએ ચેક પર સહી કરી હોય તો એ લેણું ચૂકવવા જવાબદાર છે જે દલીલ માન્ય રાખીને કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને સાથે દંડ પણ કર્યો છે એ દંડની રકમ પાંચ લાખ વીસ હજાર નક્કી કરવામાં આવી છે અને જો દંડ ન ભરે તો વધુ નેવું દિવસની સજા ભોગવવાનો કોર્ટે હુકમ કર્યો છે થેન્ક યુ